गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ गोसाई कश्यप। द्विचल सूर्य समीकरण ना आज ना लेक्चर में आप सबनो हार्दिक स्वागत करू छु। गया लेक्चर ने अंदर विद्यार्थी मित्रों आपने स्वाध्याय 3.3 ना प्रश्न नंबर 2 और पूर्व प्रश्नों એટલે કે પ્રશ્ન નંબર 3 ના પ્રથમ અને દ્વિતીય દાખલા ગણ્યા હતા। આજના લેક્ચરમાં જે આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરી અને આગળના દાખલા ગણીશું। બીજા દાખલાની રકમ એ છે વિદ્યાર્થી મિત્રો, એક ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા છે। એટલે કે ત્રીજો દાખલો આવો છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા કેટલા રૂપિયામાં ખરીદ્યા છે, તો કે 3800 રૂપિયામાં। પછીથી તેણે તે જ કિંમત વાળા 3 બેટ અને 5 દડા કેટલા રૂપિયામાં ખરીદ્યા છે, તો કે 1750 રૂપિયાની અંદર। તો એક બેટની કિંમત 2 ચલ દેખાય છે, કયા કયા? તો એક બે અને બીજો દડો। વસ્તુ ગોતવાને કહે છે, તો કે બેટ અને દડાની કિંમત। ધારો કે બેટની કિંમત, એટલે કે એક બેટની કિંમત x અને એક દડાની કિંમત y। આપણે વિદ્યાર્થી મિત્રો એમની કિંમત નો કોઈ ખ્યાલ, એટલે આપણે ધારો, તમને કીધું છે મેં કે જે બે ચલ આપેલા હોય એ બે ચલને તમારે એકને x કહેવાનો, બીજા ચલને તમારે y કહેવાનો। વિદ્યાર્થી મિત્રો હવે બે સમીકરણ બનશે, તો કે કેટલા બેટ લીધા છે પહોંચે, તો કે 7, એને ગુણ્યા બેટની કિંમત એટલે કે 7x વત્તા કેટલા દડા, તો કે 6 દડાની કિંમત y, તો કે 6y। વચ્ચે સરવાળો કેમ આવ્યો વિદ્યાર્થી મિત્રો, કારણ કે બંને થ્રેન કેટલા રૂપિયા ચૂકવે છે, તો કે 38 રૂપિયા, એટલે વચ્ચે આવ્યો સરવાળો, તો કે આ બેને જે રૂપિયા થશે એને સરવાળો કરીને કેટલા રૂપિયા થાય છે વિદ્યાર્થી મિત્રો, તો કે 3800 રૂપિયા। એ જ રીતના 3 બેટ છે એમ આવશે વિદ્યાર્થી મિત્રો, તો કે 3x વત્તા 5 દડા છે એટલે 5y। કેટલો ખર્ચ થાય છે 1750। તો આ મળી ગયું વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ 1, આ મળી ગયું આપણે સમીકરણ 2। ફરીથી વિદ્યાર્થી મિત્રો રકમ ની અંદર આપણે આપેલું હતું કે એક જે ક્રિકેટના કોચ છે એમણે 7 દડા, 7 બેટ અને 6 દડા એ પોતે કેટલા રૂપિયામાં ખરીદે છે વિદ્યાર્થી મિત્રો, તો કે 3800 રૂપિયામાં। હવે એ જ કિંમતના 3 બેટ અને 5 દડા કેટલા રૂપિયામાં ખરીદે છે, તો કે 1750 રૂપિયામાં। તો આપણે એક બેટની કિંમત અને દડાની કિંમત આપણે શોધવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે એક બેટની કિંમત આપણે ધારી લઈએ કેટલી છે x, અને એક દડાની કિંમત ધારી લઈએ કે જેમની કિંમત કેટલી છે y, તો સમીકરણ કઈ રીતે બનશે, તો કે પહેલાની અંદર કોચે 7 બેટ અને 6 દડા લીધેલા છે, એટલે બેટની કિંમત કેટલી છે, એક બેટની x, એટલે કે 7 ગુણ્યા x, અને દડાની કિંમત કેટલી છે, તો કે y, કેટલા દડા લીધા છે 6, એટલે 7x વત્તા 6y બરાબર 3800, 3x વત્તા 5y બરાબર 1750। આદેશ રીત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એકને આદેશ કરવો છે, આદેશ કરીએ આપણે સમીકરણ 2 માંથી આવશે, તો કે સમીકરણ 2 માંથી x ને સૂત્રનો કરતા બનાવતા આપણે y ને પણ બનાવી શકો, x ને સૂત્રનો કરતા બનાવશું
એટલે વિદ્યાર્થી મિત્રો આજે પાંચમાનું સ્વરૂપ જે છે એ ક્યાં જશે પેલી સાઈડ જતું રહેશે એટલે કે 3x બરાબર 1750 આ પ્લસ 5y છે પેલી સાઈડ જાય તો માઈનસ 5y x બરાબર આ 3 જે છે એ સહગુણકમાં છે x ના આપણે માત્ર x ની કિંમત જાતી જોતી છે એટલે 3 ને છેદમાં જવા દઈએ તો 1750 માઈનસ 5y છેદમાં કેટલા આવશે કોઈ પણ એકને આદેશ આપો કે ભાઈ તું જા અને કાં તો તું x ને સૂત્રનો કરતા બનાવી કે આપણે y ના સૂત્રનો કરતા બનાવી કાં તો આ x ને કાં તો આ y ના સૂત્રનો કરતા બનાવી જે સમીકરણમાંથી આપણે સૂત્રનો કરતા બનાવ્યો છે એ પછીનું જે સમીકરણ છે સમીકરણ 1 તો કે આપણે સમીકરણ આને નામ આપી દઈએ 3 સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં કે જે સમીકરણ આપણે જે ચલની કિંમત આપણે બીજા ચલના સ્વરૂપમાં મળી એ ક્યાં મૂકશું આપણે જો સમીકરણ 2 માંથી બનાવ્યું હોય તો સમીકરણ 1 માં અને જો સમીકરણ 1 માંથી આપણે સૂત્રનો કરતા બનાવ્યો હોય તો સમીકરણ 2 ની અંદર તો જ્યાં x દેખાય એટલે મૂકવાનું છે આપણે તો કે 1750 માઈનસ 5y ના છેદમાં 3 મૂકીએ ચાલો અહીંયા 7 x દેખાણો એટલે મૂકવાના છે તો કે 1750 માઈનસ 5y છેદમાં 3 પ્લસ 6y આમ प्लस 6y बराबर 3800 એટલે સુધી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમીકરણ કઈ રીતે બની ખ્યાલ આવ્યો નથી આવ્યો વિડિયો ને પાછળ લઈને જોઈ લ્યો ત્યારબાદ આપણે સમીકરણ 2 માંથી x ને સૂત્રનો કરતા બનાવ્યો x ને સૂત્રનો કરતા બનાવી m ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો ક્યાં મૂકશું આપણે સમીકરણ 1 માં જ્યાં x દેખાય ત્યાં વિદ્યાર્થી આપણે મૂકવાના છે કેટલા તો કે 1750 માઈનસ 5y ના છેદમાં 3 એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે સમીકરણ મળ્યું એમાં આપણે x ની કિંમત મેળવી એ x ની કિંમત ક્યાં મૂકશું આપણે તો કે x ની જે કિંમત છે એ સમીકરણ 1 માં મૂકશું તો જ્યાં x દેખાય છે ત્યાં આપણે મૂક્યા કામ થઈ ગયું તો કે 7x અહીંયા x ની જગ્યાએ કિંમત મૂકી આપણે એટલે કે 7 ના 7 આમ 9 આ કિંમત મૂકી દીધી આપણે x ની જગ્યાએ 1750 માઈનસ 5y ના છેદમાં 3 હવે જો 3 નો અહીં ભાગ થશે એટલે આપણે 3 ને ક્યાં કરીએ તો કે એનો લસાઅ આની સાથે ગુણી દઈ આ બંને સાથે 3 ને અને આ 7 ને ક્યાં ગુણશું આપણે 1750 સાથે અને 5y સાથે એટલે આપણે કઈક સ્વરૂપ મળશે એકાદું હવે 1750 ગુણ્યા 7 નથી ખબર તો સાઈડમાં ગુણાકાર કરી લો 1750 ગુણ્યા 7 7 પંચાને 3505 નો વધી પડે 3 સત્યો સત્યો 49 50 એકાવને 52 ને બગડો વધી પડી 7 એકા 7 7 ને 5 12 કેટલું મળશે આપણે 12 250 અંદર ગુણાકાર કરશું આની અરે કેટલું મળશે આવા 12 250 માઇનસ આમની સાથે ગુણાકાર કરશો એટલે 7 પંચાને માઇનસ 35y વત્તા આ જે 3 લસાઅ લેશું 6 એટલે 6 3 ને 18y બરાબર આ ક્રમનો ગુણાકાર 38 સાથે કરશું 38 માં ખ્યાલ નથી 38 ગુણ્યા 3 સાઈડમાં કરી જોઈએ ખોટું ના પડે 8 3 24 ટોગડો વધી પડી 2 3 3 9 9 ને 2 11 એટલે 114 ડબલ છેદમાંથી દૂર કરવા 3 ને આપણે આપદ અને આપદ સાથે ગુણી દઈએ એટલે તમે ધોરણ 9 માં શીખેલું છેદમાંથી દૂર થઈ જશે
14 છેદ 3 18 વાય અને 38 તેરી 114 હવે સાત ને છે આપણે કૌંસમાં અંદર ગુણી દઈએ એટલે 12250 એટલે કે 1750 ગુણ્યા 7 કરશો એટલે 12250 માઈનસ 5 વાય ગુણ્યા 7 કરશો એટલે માઈનસ 35 વાય વત્તા આપણે 3 ને જે ગુણ્યા એટલે 6 તેરી 18 વાય અને 3800 ગુણ્યા 3 કર્યા એટલે 11400 માઈનસ 35 વાય વત્તા 18 વાય આપણે અચળ આ જે સહગુણક વાળા પદ જે છે વાય ના એટલે કે ચલ વાળા પદ તો એમની બાદબાકી કરીએ એટલે જોઈએ તો એ કેટલું મળશે માઈનસ 17 વાય બરાબર 11400 હવે 12250 માઈનસ આપણે અચળ પદ ને એક સાઈડ લઈ લઈએ અને જે ચલ વાળા પદ છે આપણે બરાબર ની જમણી સાઈડ જવા દઈએ તો મળશે આપણને 12250 માઈનસ 11400 એટલે કેટલા મળશે 850 બરાબર 17y તો y બરાબર કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો આપણે તો કે 850/17 તો 17 5 85 તો y ની કિંમત કેટલી મળશે આપણને 50 તો ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો તો y ની કિંમત 50 મળી તો વાત તમને ખ્યાલ આવી ગયો છે હવે y બરાબર 50 સમીકરણ 3 માં મૂકતા એટલે કે જે y ની કિંમત મળી y ની કિંમત ક્યાં મૂકશું સમીકરણ 3 માં એટલે x બરાબર 1750 માઈનસ છેદમાં 3 x બરાબર 1750
50 માઈનસ 5 5 25 એટલે કે 250 ભાગ્યા 3 1750 માંથી 800 જાય એટલે કેટલા વાગશે 1500 ભાગ્યા 3 તો 1500 ભાગ્યા 3 એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 500 મળશે 1500 ભાગ્યા 3 જાય તો આપણે જે બેટ ની કિંમત જે કઈ ધારી હતી આપણે x ધારી હતી અને દડા ની કિંમત કઈ ધારી હતી y એક બેટ ની કિંમત થશે 500 રૂપિયા અને એક દડા ની કિંમત કેટલી થશે 50 રૂપિયા એટલે આપણે લખી શકાય અહીંયા તેથી એક બેટ ની કિંમત 500 રૂપિયા અને એક દડા ની કિંમત 50 રૂપિયા છે આ વસ્તુ સાચી કે ખોટી જાણવા માટે શું કરવાનું તો કે જે સમીકરણ હતા એ સમીકરણ અંદર કિંમત મૂકી જોવાની તો વસ્તુ સાચી આવે એટલે કે બંનેનો સરવાળો કરતા આપણને 3800 રૂપિયા મળે પહેલા સમીકરણમાં તો વસ્તુ સાચી છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો આની અંદર જો વિદ્યાર્થી મિત્રો ના ખ્યાલ આવ્યો હોય તો તમે ફરીથી છે વિડિયો જોઈ અથવા તો ફોન નંબર છે તમારી જોડે તમે ફોન કરી શકો છો બહુ સહેલું ચેપ્ટર છે ખાલી સૂત્ર તમને આવડે તો તમે આદેશ તો આપી શકો છો હવે આપણે ચોથો દાખલો જોઈએ ચોથા દાખલાની અંદર ટેક્સી ને ભાડું નિશ્ચિત ભાડા હવે ચોથા દાખલાની અંદર ટેક્સી નું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે 10 કિલોમીટરના 105 રૂપિયા 15 કિલોમીટરના 155 રૂપિયાની ચૂકવણી કરે છે તો પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી એટલે કે આપણે આની અંદર નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે એ આપણે ગોતવાનું છે અને 25 કિલોમીટર મુસાફરી માટે નું જે ભાડું છે કેનું એટલું વડલાથી તળાવ સુધી નું ભાડું વડલાથી અક્ષરવાડી સુધી એમ અલગ અલગ ભાડા નિશ્ચિત કરેલા હોય પછી આપણે નારી ચોકડી થી લઈને ટોપ સુધી રિક્ષા લઈને આવીએ તો એ પછી 5-10 રૂપિયામાં લાવે નહીં તો એ પછી અંતર ના પ્રમાણમાં આપણને ભાડું કે એમ એક ટેક્સી નું જે ભાડું છે વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત ભાડા ના અંતર ના પ્રમાણમાં તમને બે ચલ દેખાઈ ગયા છે કયા કયા તો કે નિશ્ચિત ભાડું અને અંતર ના પ્રમાણમાં એ ભાડું લે છે હવે આપણે રકમ પ્રમાણે 10 કિલોમીટર ના કેટલા રૂપિયા થાય છે તો કે 10 કિલોમીટર માં 105 રૂપિયા થાય છે અને 15 કિલોમીટર ના કેટલા રૂપિયા થાય છે 155 આ બે વસ્તુ ઉપરથી આપણે બે સમીકરણ બનાવવાના છે અને એમની મદદથી આપણે નિશ્ચિત ભાડું કેટલું છે કે અને પ્રતિ કિલોમીટર દરે કેટલી કિંમત ચૂકવવી પડે છે એટલે કે 1 કિલોમીટર નો ભાવ આપણે આની અંદર ગોતવાનો છે નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર કેટલા રૂપિયા થાય એ વિદ્યાર્થીઓ મળી જાય પછી આપણે 25 કિલોમીટર મુસાફરી માટે કેટલું ભાડું થાય એ આપણે ગોતવાનું છે એટલે કે 10 કિલોમીટર ના આપણને 105 રૂપિયા કીધા છે 15 કિલોમીટર ના 155 રૂપિયા કીધા છે એમની મદદથી એ આપણે નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે એ આપણે ગોતવાના છે એ કિંમત મળી જાય પછી આપણે 25 કિલોમીટર ની મુસાફરી હોય તો એના માટે કેટલું ભાડું છે એ આપણે ગોતવાનું છે એટલે આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત ભાર x છે અને
અંતરના પ્રમાણમાં ભાડું y એટલે કે નિશ્ચિત ભાડાના આપણે વિદ્યાર્થી મિત્રો x કહી દીધો અને અંતરના પ્રમાણમાં એ ભાડાના આપણે કહી દીધો y ફરીથી દ્વિ ચલ છે એટલે આપણે રકમમાં બે ચલ તો આપ્યા જશે આની અંદર એમાં છે નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં એટલે એક જે નિશ્ચિત ભાડું છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લીધા x અને અંતરના પ્રમાણમાં હતા એટલે આપણે ધારી લીધા y હવે 10 કિલોમીટરના રૂટે કેટલા થાય છે 105 એટલે નિશ્ચિત ભાડું તો ખરું થાય નિશ્ચિત ભાડું પ્લસ અંતરનું ભાડું કેટલું છે y કેટલા અંતર થાય તો કે 10 કિલોમીટર કેટલા રૂપે થાય છે 105 આપણે સમીકરણ બની ગયું નિશ્ચિત ભાડું તો ખરું છે જે આપણે x છે એ ઉપરાંત કિલોમીટર પ્રમાણે ભાડું ચાલતું જાય એટલે નિશ્ચિત ભાડું પ્લસ કેટલા કિલોમીટર ચાલે તો કે x 10 કિલોમીટર ચાલે છે 10y = 105 રૂપે થાય છે એ રીતના 15 કિલોમીટરના તો કે નિશ્ચિત ભાડું પ્લસ કિલોમીટર પ્રમાણે ભાવ કેટલો થાય છે રૂપિયા 105 એટલે સમીકરણ 2 રકમમાં વાંચો વિદ્યાર્થી મિત્રો તો કે ટેક્સીનું ભાડું એ નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે નિશ્ચિત જણે નક્કી કર્યા છે 10 લીટર રૂપિયા એ તો લેવાના જ ગાડીમાં બેસે એટલે પછી 1 કિલોમીટર જાય તો 1 કિલોમીટરનું ભાડું એડ થાય 2 કિલોમીટર જાય તો 2 કિલોમીટર 3 કિલોમીટર જાય તો એ પ્રમાણે એટલે ગાડીની અંદર બેઠા છે ફિક્સ ભાડું જે 20 રૂપિયા હોય એ તો લેવાનું કે 30 રૂપિયા જે હશે પણ એ સિવાય જેટલા કિલોમીટર ગાડી ચાલી એ કિલોમીટરના રૂપિયાને એડ કરવાના એ રીતે સંયુક્ત રીતે રકમ માંગી દીધી એટલે ભાડું લે છે એટલે આપણે જે નિશ્ચિત ભાડું છે એ તો લેવાનું છે એ ઉપરાંત કેટલા કિલોમીટર ચાલી છે ગાડી એનું ભાડું એ સંયુક્ત રીતે કેટલું ભાડું થાય છે 105 રૂપિયા એ રીતના 15 કિલોમીટર માટે નિશ્ચિત ભાડું તો લેવાનું છે એ ઉપરાંત કેટલા કિલોમીટર ચાલી છે તો કે 15 કિલોમીટર તો 15y = 155 હવે આ જે ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો તમને બે સમીકરણ ગોતી દીધા હવે કોઈ પણ એક તમે સૂત્રનો કર્તા બનાવશો આગળ છે અહીંથી તમારા હોમવર્કમાં કરવાનું છે આદેશની રીતે ઉકેલો હવે ઈઝી છે વિદ્યાર્થી મિત્રો બે સમીકરણ મળી છે એટલે આદેશની તો હવે સેલી છે કાં તો તમે કોને x ને આદેશ કરશો કે ભાઈ જા તું અને કોઈ બીજા ચલની કિંમત બનાવ કાં તો તમે જે એ y ને આદેશ આપશો કાં આ સમીકરણ x ને કાં આ સમીકરણ y ને કોઈને આદેશ આપશો કરા તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ x ને આદેશ આપી અને બીજા ચલની કિંમત લઈ અને બીજા સમીકરણમાં મૂકી એટલે તમને મળશે x અને y ની કિંમત એટલે કે કાઈ x ની કિંમત મળશે અને y ની કિંમત મળશે એ જે કિંમત મળી જાય પછી આપણે શું કીધું છે 25 કિલોમીટર મુસાફરી માટે ભાડું તો x આપણે જે નિશ્ચિત ભાડું કીધો હોય જ 10 25 કિલોમીટર માટે એટલે 25y = જે મળે એ આપણો જવાબ એટલે કે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમને બે સમીકરણ મેળવી દીધા એટલે કે આ બે સમીકરણ ઉપરથી તમે x + 10y = 105 અને x + 15y = 155 છે તો એના ઉપરથી તમે બે સમીકરણ ઉપરથી આદેશ નીતિ સોલ્વ કરી અને x અને y મેળવી લેશો એ જે વિદ્યાર્થી મિત્રો x અને y મળી જાય પછી આપણને 25 કિલોમીટર મુસાફરીનું ભાડું કીધું એનું કેવું થાય સમીકરણ તો x + 25y થશે એ જે જવાબ મળે એ ભાડું હશે નિશ્ચિત ભાડું તો ખરું જ પ્લસ કેટલા કિલોમીટર તો કે 25 તો x + 25y = જે આવે આપણો જવાબ આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કની અંદર કરવાનો છે આવશે ને જો નથી આવડતો તો તમારે ફોન કરીને પૂછી લેવાનું છે તો સુધારા વધારાની જરૂર હોય તો પણ તમારે વિદ્યાર્થી મિત્રો નિસંકોચ એ ફોન કરી અને પૂછી લેવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો જોઈએ આપણે પાંચમો દાખલાની અંદર એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા એવું થાય છે 9 ના છેદમાં 11 અને 3 ઉમેરતા કેટલા મળશે આપણને 5 ના છેદમાં 6 તો આપણે અપૂર્ણાંક શોધવાનો છે
પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમારે નજર સમક્ષ બે ચલ દેખાતા હશે ખ્યાલ પડી ગયો ને અંશ અને છેદ ધારો કે અંશ x વડે અને છેદ y વડે દર્શાવતા હવે અપૂર્ણાંક એટલે કેવું સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો p/2 સ્વરૂપ છે પહેલા તો એટલે કે આવું સ્વરૂપ છે x ના છેદમાં y નું આવું સ્વરૂપ છે હવે m ની અંદર 2 ઉમેરતા હશે ને છેદમાં એટલે કે ઉપર નીચે 2 ઉમેરો ના તો આપણે શું મળે છે વિદ્યાર્થી મિત્રો 9 ના છેદમાં 11 રકમ મુજબ અપૂર્ણાંકના અંશ ના છેદમાં અથવા તો આપણે લખી નાખીએ અપૂર્ણાંકના અંશ અને છેદમાં બે ઉમેરતા નવના છેદમાં 11 મળે છે એટલે કે આપણે અંશ અને છેદમાં જો બે ઉમેરશું પહેલા સ્વરૂપ આપણું આવું હતું ખાલી x ના છેદમાં y સ્વરૂપ હવે એના અંશ અને છેદમાં આપણે બે ઉમેરવા કીધા એટલે અંશ અને છેદમાં આપણે બે ઉમેરતા આપણે શું મળે છે કે 9 ના છેદમાં 11 મળે છે હવે 11 ને આપણે આસાઈ મૂકી દઈશું y + 2 ને આપણે 9 વડે ગુણી દઈશું પરસ્પર તો કે 11 કૌંસમાં x + 2 બરાબર 9 કૌંસમાં આપણે આપો આસાઈ ગુણી દે એટલે કે y + છેદ દૂર કરવા માટે 11 નો ગુણાકાર છે x + 2 સાથે કર્યો અને y + 2 નો ગુણાકાર કોની સાથે કર્યો આપણે 9 સાથે અને અંદર ગુણી દઈએ 11x વત્તા 11 ને 22 બરાબર 9y પ્લસ 9 ને 18 ચાલો આપણે એક સાઈડ લઈએ અચળ પદ બીજી સાઈડ જવા દઈએ તો 11x આ પ્લસ છે આખરે આ તો માઈનસ એટલે માઈનસ 9y બરાબર 18 માઈનસ 22 11x માઈનસ 9y બરાબર હવે 18 માઈનસ 22 એટલે થશે વિદ્યાર્થી મિત્રો માઈનસ 4 પાછે ફરીથી અપૂર્ણાંકના અંશ અને છેદની અંદર આપણે બે ઉમેરતા કેટલા મળશે આપણને 9 ના છેદમાં 11 એટલે આપણે અંશ અને છેદમાં બંને બાજુ બે ઉમેર્યા એટલે કે x + 2 છેદમાં y + 2 બરાબર કેટલા આવશે 9 ના છેદમાં 11 હવે 11 ને આપણે આની સાથે ગુણી દઈશું 11 કૌંસમાં x + 2 બરાબર 9 કૌંસમાં થશે y + 2 છેદ દૂર કરવા માટે 11 ને આપણે આસાઈ ગુણી દીધા બરાબર ની y + 2 ને આપણે 9 સાથે ગુણ્યા 11 ગુણ્યા x એટલે 11x 11 2 ને 22 બરાબર 9 ગુણ્યા y એટલે 9y 9 2 ને 18 અચળ પદ છે એટલે આપણે x સાઈડ લઈએ ચલ આપો તો બીજી સાઈડ જવા દઈએ તો 11x 9y 18 22 18 માંથી 22 જાય એટલે -4 તો આપણે સમીકરણ 1 મળી ગયું ત્યારબાદ આ જો આપણે શું આપ્યું છે 3 ઉમેરતા એટલે કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા હવે 3 ઉમેરતા શું થશે તો કે x + 3 + y + 3 3 ઉમેરતા કેટલા મળે છે આપણે તો કે 5 ના છેદમાં 6 હવે જે રીતે આની લખ્યું તો 6 ને આપણે આની સાથે ગુણી દઈએ એટલે 6 કૌંસમાં x + 3 આ સાઈડ 5 કૌંસમાં y + 3 6 ને અંદર ગુણી એટલે 6x + 6 3 ને 18 આમને અંદર ગુણી દઈએ એટલે 5y + 5 3 ને 15 આ + 5 હોય આ સાઈડ આવે તો માઈનસ એટલે 6x - 5y બરાબર 15 માઈનસ 18 6x માઈનસ 5y બરાબર માઈનસ કારણ કે 15 માંથી માઈનસ 18 એટલે માઈનસ 3 વધશે ફરીથી અપૂર્ણાંકના અંશ અને છેદમાં આપણે કેટલા ઉમેરવાના છે 3 એટલે કે ઉપર નીચે આપણે 3 ઉમેર્યા તો આપણને મળશે 5 ના છેદમાં 6 હવે લસાઅ લેશું એટલે 6 ને વિદ્યાર્થી મિત્રો x + 3 સાથે ગુણી દઈએ x + 3 સાથે ગુણીએ એટલે 6 કૌંસમાં x + 3 બરાબર 5 કૌંસમાં y + 3 અંદર ગુણી દઈએ તો 6x + 6 તેરી 18 બરાબર 5y + 5 તેરી 15
અચળ પદ ની એક સાઈડ એટલે ચલ ના પદ ની એક બાજુ જવા દે આ પાંચમો વિદ્યુત સૂત્ર પ્લસ છે આ સાઈડ આવે કેવા થઈ જશે માઈનસ તો 6x 5y બરાબર આ 15 ના પ્લસ હતા આ પ્લસ 18 હતા આ સાઈડ જાય તો કેવા થઈ જશે વિદ્યુત સૂત્ર માઈનસ 6x 5y બરાબર માઈનસ એક સમીકરણ મળ્યું આપણે 11x 9y બરાબર માઈનસ 4 બીજું સમીકરણ મળ્યું 6x 5y બરાબર 3 આગળ છે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં એટલે કે x અને y તમારે ફાઇન્ડ કરવાનો છે કે x બરાબર કેટલા મળશે અને y બરાબર કેટલા મળશે બે સમીકરણની સમજૂતી આવી તો અહીંથી આદેશ લેતા ફરી છે નહીં તમે અક્ષર છો બધા એટલે તમને ખાવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 નો છઠ્ઠો દાખલો જોઈએ આ સાધ્યના દાખલા આદેશ રીત છે બહુ સહેલી છે અને પરીક્ષાની અંદર પૂછાય છે મોસ્ટ ટાઈમ દે છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે કરી નાખવાની છે અને આદેશ રીત નો કોઈ એવો અઘરો છે હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન જોઈએ એમની અંદર પાંચ વર્ષ પછી જેકબ ની ઉંમર 3 ગણી હશે 5 વર્ષ પહેલા જેકબ ની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શું હોય હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે બે ચલ દેખાઈ રહ્યા છે કયા કયા તો કે એક કોઈ જેકબ નામનો આદમી છે અને બીજો એનો પુત્ર તો આપણે ધારશું ધારો કે જેકબની હાલની ઉંમર એટલે અત્યારે જે ઉંમર હશે એને કરણ એટલે વર્તમાન કે હાલની ઉંમર x છે અને પુત્રની હાલની ઉંમર y છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જેકબની હાલની ઉંમર x અને પુત્રની હાલની ઉંમર કેટલી દર્શાવી છે આપણે y હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે તો કે આની અંદર 5 વર્ષ પછી તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર હાલની ઉંમર વિદ્યાર્થી x હોય એટલે કે હું તમને એમ કહું તમારી હાલની ઉંમર અત્યારે 15 વર્ષ છે 5 વર્ષ પછી કેટલી ઉંમર હશે તો 20 વર્ષ થાય એટલે કે મારે એડ કરવા પડશે એટલે કે હાલની ઉંમર જો એટલે x હોય તો 5 વર્ષ પછી કેટલી હશે વિદ્યાર્થી મિત્રો x + 5 અને 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી હશે વિદ્યાર્થી મિત્રો તો કે y + હે ને 5 વર્ષ પછી જેકબ ની ઉંમર કેટલી થશે વિદ્યાર્થી મિત્રો x + 5 એ જ રીતે 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થશે તો કે y + 5 મેં તમને સમજાવ્યું એમ કે તમારી હાલની ઉંમર છે એ અત્યારે માનો કે 15 વર્ષ હોય હું તમને એમ કહું 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હશે તો તમે શું કરશો તો કે જે સાહેબ હાલની ઉંમર છે એમાં સરવાળો કરશો 5 વર્ષ હાલની ઉંમર હતી x એમાં આપણે 5 વર્ષનો સરવાળો કર્યો હવે આગળ જુઓ શું કહે છે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી છે 3 ગણી એટલે કે જેકબની 5 વર્ષ પછી ઉંમર છે x + 5 અને પુત્રની ઉંમર છે y + આ પુત્રના ઉંમરના 3 ગણા કરો પુત્રની ઉંમર કરતા કેટલી ગણી હશે 3 ગણી અને હોવાની છે પુત્ર કરતા પિતા મોટા જોવાનો
ઉલટું ક્યાંય હોય નહીં. તો 5 વર્ષ પછી વિદ્યાર્થી મિત્રો જેકબ ની ઉંમર કેટલી છે? x + 5. અને 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થશે? y + 5. તો કઈ રીતે થશે? તો રકમ આપવા મુજબ 5 વર્ષ પછી જેકબ ની ઉંમર એટલે કે x + 5 તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણ્યા છે? 3 ગણી. 3 ના અંદર પૂરી દઈએ આપણે એટલે x + 5 બરાબર અને અંદર પૂછ્યું એટલે 3y + 5 તેરી 15. ફરીથી સેમ જે ચલવાળા પદને x સાઈડ લઈ અચળ પદને એની સાઈડ જવાની x प्लस 3 वाय आता है जैसे तो आसान है क्यों दिया थे माइनस 3 वाय प्लस 5 छे ऐसे ले तो माइनस लेकिन अंदर माइनस 5 तो कि एक्स माइनस 3 वाय बराबर 10 ना क्या करें तो विद्यार्थी मित्रों वीडियो ने पाँच सौ लेने जो ही हो चार बार विद्यार्थी मित्रों 5 वर्ष पहला 5 वर्ष पहला જેકબ ની ઉંમર હવે તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે અત્યારે તમારી હાલની ઉંમર 15 વર્ષ છે પણ 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હતી તમે શું કરશો હાલની ઉંમરમાંથી 5 વર્ષ બાદ કરશો એટલે 5 વર્ષ પહેલા જેકબ ની ઉંમર કેટલી થશે x - 5 અને પુત્રની ઉંમર y - 5 છે 5 વર્ષ પહેલા જેકબ ની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલી ઘણી હતી 7 ગણી એટલે કે 5 વર્ષ પહેલા જેકબ ની ઉંમર છે x - 5 પુત્ર ની ઉંમર છે y - 5 એના 7 ગણા કરવાના કીધા છે 5 વર્ષ પહેલા એટલે કે 5 વર્ષ પહેલા જેકબ ની ઉંમર છે x - 5 અને પુત્ર ની ઉંમર છે y - 5 5 વર્ષ પહેલા જેકબ ની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી છે 7 ગણી હવે 7 ને આપણે અંદર ગુણી દઈએ તો કે x - 5 બરાબર 7y - 7 5 35 નિશાની માઈનસ એ અચળ પદ એક સાઈડ લઈ લો સહગુણાંક પદ એક સાઈડ તો કે x આ પ્લસ 7y છે આ સાઈડ આવે કેટલો થઈ જશે માઈનસ 7y માઈનસ 35 આ માઈનસ 5 છે એટલે કે એટલે કેટલો થઈ જશે મિત્રો પ્લસ 5 x માઈનસ 7y બરાબર માઈનસ 35 પ્લસ 5 એટલે માઈનસ 30 અને કે જો સમીકરણ 2 સમીકરણ 1 અને સમીકરણ 2 તમને મેળવી દીધા વિદ્યાર્થી મિત્રો હવે તમને આદેશી રીત આવડે ખરી તો કે હા તો હવે આને આપણે આદેશી રીતે જોઈએ તો એમના માટે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 આપેલા છે એમને આદેશી રીતે સોલ્વ કરવાની તમારે હોમવર્કમાં છે એટલે કે દાખલો જે છે ચોથો પાંચમો અને છઠ્ઠો એમના સમીકરણમાં તમને મેળવી દીધા કઈ રીતે મળે હવે એમના જે ઉકેલ જે છે એટલે કે આમને મદદથી તમારે એમની ઉંમર જે છે પુત્ર પિતાની એટલે x અને y એ તમારે મેળવવાના છે એ જે મળી જાય એ આપણે ધારેલું છે હાલની ઉંમર એટલે કે એમની વર્તમાન ઉંમર હશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણને આપેલું હતું કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેમના પુત્રની ઉંમર કરતાં કેટલા ગણી આપી દીધી તો કે 3 ગણી આપેલી છે એટલે પહેલાં આપણે એની હાલની ઉંમર આપણે ધારી લઈએ તો ધારો કે એમની હાલની ઉંમર કેટલી ધારી હતી વિદ્યાર્થી મિત્રો x અને પુત્રની હાલની ઉંમર y હવે 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થશે તો કે હાલની ઉંમર જો સાહેબ x હોય તો 5 વર્ષ પછી તેની ઉંમર x + 5 થાય છે અને 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થઈ જાય y + 5 હવે 5 વર્ષ પછી જેકબની ઉંમર જે છે એટલે કે x + 5 તમને જે રેડ અક્ષરમાં દેખાય છે એટલે કે x + 5 બરાબર પુત્રની ઉંમર કેટલી થશે 5 વર્ષ પછી તો કે y + 5 તો રકમમાં આપ્યું છે એ પ્રમાણે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી થશે 3 ગણી એટલે કે જે પુત્રની ઉંમરના 3 ગણા કરો એટલે આગળ 3 લખવા પડશે 3 ને પછી આપણે અંદર ગુણી દીધા એટલે આપણને જે એક સમીકરણ મળશે x - 3y બરાબર 10 એ આપણે પહેલી વાત ઉપરથી સમીકરણ મળ્યું બીજી વાત આપી છે 5 વર્ષ પહેલા
એટલે 5 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હશે જેકબની? તો કે x 5 અને પુત્રની ઉંમર આપી હશે y 5. હવે આખી રકમ વાંચો તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી દર્શાવી છે? 7 ગણી. એટલે કે x 5 બરાબર 7 / y 5 લખવું પડશે. 7 ના અંદર ગુણી દઈએ એટલે આપણને મળશે x 5 બરાબર 7y 35. તો x 7y બરાબર શું થશે? તો કે જે અચળ પદ છે એટલે કે -5 એ વિદ્યાર્થી મિત્રો પહેલી સાઈડ જશે એટલે -35 + 5 અને 7y જે પ્લસ હતા એ પહેલી સાઈડ આવશે એટલે કે -5 આ 7y એટલે કે x 7y બરાબર -35 + 5 એટલે કેટલા મળશે? -30. તો વિદ્યાર્થી મિત્રો આ બે સમીકરણો છે મેં તમને ગોતી દીધા એટલે કે એક સમીકરણ આપણે મળ્યું x 3y બરાબર 10 અને બીજું સમીકરણ મળ્યું x 7y બરાબર -30. આ બંને સમીકરણનો આદેશની રીતે આપણે ઉકેલ મેળવવાનો છે. હવે પછીના લેક્ચરમાં આપણે લોપની રીત શીખવાના છીએ. થેન્ક યુ સો મચ.